नमस्ते विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। पहला तो आपने आगना वीडियो की बात करिए कि आगना वीडियो में आपने हिंदी में पाठ चार सीख्या। यह क्या है ये सीख्या। यह एटले के आ, मैं तमने समझाव्युं तुं के नजीकनी वस्तुओ जेने आपणे अड़ीने स्पर्शीने बताविने पूछी शकीए एवुं वाक्य, यानी कि यह क्या है, आ शुं छे। हवे आगळना पाठ पांचमा वह क्या है आपणे आगळ शीखी गया। य एटले के आ। हवे शीखवानुं छे वह। वह एटले शुं, तो वह एटले ते अथवा पेलू। ते अथवा पेलू। वह शब्द क्यारे वपराय, ज्यारे आपणाथी वस्तु के व्यक्ति पदार्थ दूर होय अने तेने दर्शावा माटे आपणे वहनो उपयोग करशुं। ते दूर थी बतावो होय के ते शुं छे, अथवा तो गुजरातीमां पूछवुं होय के पेलू शुं छे, ત્યારે આપણે વ શબ્દનો ઉપયોગ કરતો। આગળના પાઠમાં આપણે ય વાપર્યો કે આ આપણે નજીકની વસ્તુને બતાવવા, આ શું છે, તો આ ચોક છે। આપણે જાતે એને સ્પર્શીને અડીને બતાવીએ છીએ એટલે આપણે ય વાપરતા હતા, પણ આપણાથી દૂર હોય ત્યારે આપણે વ વાપરીશું। આગળની પાઠની જેમ જ ક્યાનો અર્થ થાય છે શું, બાકી તો એની જ છે। હૈનો अर्थ थाय छे छे, अने पाछळ छे प्रश्नार्थ चिन्ह, तो आपणे अहींया पण प्रश्नार्थ चिन्ह मूकीशुं। तो आ त्रणे शब्दोने शब्दोने भेगा करीने आपणे आखो एनो गुजराती भाषांतर करता शीखवुं होय तो ते शुं छे अथवा पेलू शुं छे, आ बन्नेमांथी बन्ने ते एक शब्द आपणे वापरी शकीए। વસ્તુના આધારે એ શબ્દ વપરાય, તો આપણે તે શું છે, વહ ક્યા હે એ પાઠની માહિતી આપણે ચોપડીમાં ચિત્રોને આધારે જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, ચોપડીના પાઠ પાંચનું પહેલું ચિત્ર છે, હું તમને કાપા પર દોરીને બતાવીશ, બાકીના ચિત્રો તમને પુસ્તકમાં બતાવું છું। આ એક છત્રીનું ચિત્ર છે અને એને આપણે બતાવવું છે, દૂરથી બતાવવું છે, ત્યારે આપણે એને વહ ક્યા હૈ તે શું છે એનું ગુજરાતી શું થશે, તે શું છે, અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે પ્રશ્ન પૂછતા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું। ગુજરાતી ભાષાંતર કરતી વખતે પણ વાક્ય જો પ્રશ્નાર્થ ચિહ્ન સાથે હોય તો ગુજરાતી ભાષાંતર કર્યા પછી પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે। वह छाता है, ते छत्री छे। वहनो अर्थ शुं थशे आगळ शीखी गया, ते गुजरातीमां छाताने छत्री कहीशुं, ते छत्री छे। अहींया पूर्णविराम छे तो वाक्यने अंते आपणे गुजरातीमां पूर्णविराम टपकु करीने शब्द वाक्यने अंते मूकीए छे। आम विद्यार्थी मित्रो, આપણે ચિત્રને ઓળખીને આપણે એના હિન્દી વાક્ય અને તેનું ગુજરાતી કરતા શીખવાનું છે। આ પ્રશ્ન પૂછો છે, આ તેનો જવાબ છે। પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્ન અને વાક્યના અંતે જવાબમાં પૂર્ણવિરામ, હિન્દીમાં પૂર્ણવિરામ ઊભી લીટી અને ગુજરાતીમાં પૂર્ણવિરામ એક। તો આ પહેલું છત્રીનું ચિત્ર આપણે કાપા ઉપર જોયું, હવે આ પાઠ પાંચનો હિન્દીની ચોપડીમાં પાન નંબર 10 ઉપરનું આ બીજું ચિત્ર જોઈશું। અહીંયા હાથનું ચિત્ર બતાવી અને આંગળીથી દૂર વસ્તુ હોવાથી ઇશારો કરીને બતાવે છે, વહ ક્યા હૈ એનું ગુજરાતી થશે, તે શું છે। વહ મછલી હૈ, તે માછલી છે। એ જ પ્રમાણે અહીંયા આગળનું ચિત્ર જોતા જો ત્યાં પણ હાથનું ચિહ્ન બતાવ્યું છે અને આંગળીથી દૂરની વસ્તુને ઇશારો કરીને બતાવ્યું છે, વહ ક્યા હૈ તે શું છે। વહ ધનુષ હૈ, તે ધનુષ છે। વહ ક્યા હૈ તે શું છે। વહ લૌકી હૈ, વિદ્યાર્થી મિત્રો લૌકી એ હિન્દી શબ્દ છે અને ગુજરાતીમાં આપણે દૂધી કહીશું, તે દૂધી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રોને આધારે પ્રશ્ન પૂછી અને એનો જવાબ મેળવ્યો,
એજ પ્રમાણે હવે આ પાઠના થોડાક વાક્યો છે એ વાક્યોને આપણે જોઈએ અને એ વાક્યોનું ગુજરાતી જોઈએ સાથે સાથે આ તમારે નોટમાં આ વાક્યો સારા અક્ષરે લખી અને એની નીચે એનું ભાષાંતર દરેક વાક્યનું કરવાનું છે વહ કોન હે જે પાઠના મથારાને આધારે એનું ગુજરાતી થશે તે શું છે વહ માલતી હે તે માલતી છે અથવા તેની બદલીમાં આપણે પેલી સ્ત્રીઓ માટે પેલી પુરુષો માટે પેલો એવો શબ્દ વાપરી શકીએ પેલી માલતી છે માલતી ગીત ગાતી હે માલતી ગીત ગાય છે વહ સોહન હે તે સોહન છે અથવા પેલો સોહન છે સોહન કિતાબ પઢતા હે સોહન ચોપડી વાંચે છે વહ ઔરત હે ઔરતને આપણે ગુજરાતીમાં સ્ત્રી કહીશું તે સ્ત્રી છે અથવા પેલી સ્ત્રી છે ઔરત કામ કરતી હે સ્ત્રી કામ કરે છે ચલો વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં આપણા પાઠ 5માં આ નવા શબ્દો આવ્યા છે એ નવા શબ્દોને ગુજરાતીમાં શું કહેવાય મેં આગળ ભાષાંતરમાં તમને સમજાવી દીધું છે પહેલો શબ્દ છે મછલી તો મછલીને આપણે ગુજરાતીમાં શું કહીશું માછલી લૌકીને શું કહીશું લૌકી તમે ઘરે શાક બનાવીને ખાધું હશે તો ગુજરાતીમાં આપણે એને દૂધી કહીશું વહ જે આપણે પાઠના મથારામાં જોઈ ગયા વહ એટલે તે અથવા પેલું એ શબ્દનો અર્થ થાય અને છાતા તમે ચોમાસામાં વાપરતા હશો છાતા એટલે કે છત્રી મિત્રો હવે તમે આ આખો પાઠ ભણ્યા એમાં ચિત્રોને આધારે અને આ વાક્યોને આધારે એનું હિન્દીમાંથી ગુજરાતીમાં સમજ્યા હવે એના શબ્દો પણ બોર્ડ ઉપર મેં સમજાવ્યા એ પ્રમાણે નોટમાં લખવાના છે હવે નીચે એનો સ્વાધ્યાય છે નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો તો તમારે આ નીચે 5 વાક્યો આપ્યા છે એ 5 વાક્યો વાંચીને સારા અક્ષરે તેવાને તેવા જ સારા અક્ષરે નોટમાં લખવાના છે સામે પાન નંબર 11 ઉપર પ્રશ્ન 2 છે નીચેના વાક્યોનું ગુજરાતી કરો પહેલું વાક્ય છે વહ કોન હે તે શું છે વાક્ય લખ્યા પછી એનું નીચે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે બીજું વાક્ય છે વહ કિસાન હે વહ એટલે તે કિસાન શબ્દનો અર્થ ના વળતો હોય તો આપણે આગળ પાઠ 3માં શબ્દ પરિચય ભણ્યા હતા એમાં આ શબ્દનો અર્થ છે ગુજરાતીમાં કિસાન એટલે ખેડૂત તો તે ખેડૂત છે પેડ કે નીચે કુત્તા હે માલતી આમ ખાતી હે જતીન મેરા પ્રિય મિત્ર હે આ 5-5 વાક્યો લખવાના છે હિન્દી વાક્યને નીચે ગુજરાતી ભાષાંતર કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના વાક્યોનું હિન્દી કરો આ માછલી છે ગુજરાતીમાં વાક્ય લખી અને એને હિન્દીમાં એનું ભાષાંતર કરવાનું છે તો આનું શું થશે તો આગળ શીખી ગયા આ એ નજીકની વસ્તુ બતાવવા માટે છે તો આ એટલે કે ય મછલી હે પેલું તળાવ છે પેલું માટે આપણે આગળ ભણી ગયા વ તાલાબ હે કેરી ખાટી હોય છે કેરીને હિન્દીમાં શું કહીશું આમ આમ ખટ્ટા હોતા હે રામ નિશાળે જાય છે ઝાડ ઉપર વાંદરો છે આ 5-5 વાક્યો તમારે ગુજરાતીમાં લખીને પછી એની નીચે નોટમાં હિન્દીમાં ભાષાંતર કરવાનું છે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો અહીંયા 4 ખાલી જગ્યાઓ આપી છે માલતી ખાલી જગ્યા ગાતી હે આપણે આગળ પાઠમાં શીખી ગયા પાઠના વાક્યમાં શું હતું માલતી ગીત ગાતી હે તો જવાબ શું આવશે માલતી ગીત ગાતી હે તો પાઠના આધારે ખાલી જગ્યાઓ પૂરવાને છે સોહન ખાલી જગ્યા પઢતા હે સોહન ક્યાં પઢતા હતા કિતાબ તો સોહન કિતાબ પઢતા હે ખાલી જગ્યા કામ કરતી હે આગળ ભણી ગયા ઔરત
तो औरत काम करती है, वह खाली जगह है, तो यहाँ पाछर प्रश्नार्थ चिन्ह है और आ पाठनो मथारो है, तो वह क्या है, तो जवाब में शू आवशे क्या है। नीचेनो पांचमो प्रश्न, नीचेना कोठा परथी वाक्य बनावीने लखो। तो विद्यार्थी मित्रों हवे आ प्रश्न आपणे कापा उपर शीखीशुं। हवे विद्यार्थी मित्रों मैं आ कोठो कापा उपर दोर्यो छे। हवे एनी अंदर पहला खानामां य अने व बे शब्दो छे। वच्चेना खानामां छाता, मछली, गाय अने पाठशाला चार शब्दो छे अने छेल्ला खानामां है छे। तो विद्यार्थी मित्रों एकदम सरल छे। आ खानामांथी य शब्द लेवानो, आ खानामांथी छाता शब्द लेवानो अने आ खानामांथी हय शब्द लेता एक संपूर्ण पूर्ण वाक्य बनशे। य छाता है, तो आपणे एने कोठो दोर्या पछी नोटमां वाक्य लखशुं। य छाता है अने पूर्ण विराम मूकीशुं, तो आ एक वाक्य बनी गयुं। आ य थी बीजा बाकी हजू त्रण वाक्य बनशे। य मछली है, य गाय है, य पाठशाला है, तो आ य थी आपणे चार वाक्य बनावी शकशुं। एज प्रमाणे हवे व शब्द थी, व शब्द थी पण चार वाक्य बनशे। व छाता है, व मछली है, व गाय है, व पाठशाला है। तो आ विद्यार्थी मित्रों आ बे शब्दों, आ चार शब्दों अने आ छेल्लो एक शब्द ने आधारे आपणे त्रणेय खानामांथी वारंवारथी एक एक शब्द लईने आपणे कुल चार ने चार आठ वाक्यो बनावी शकीए। तो विद्यार्थी मित्रों एकदम सरल वस्तु छे। तो तमारे घरे नोटनी अंदर आ खाना दोरी शब्दों लखी अने एमांथी सरस मजाना आठ वाक्यो नीचे बनावीने सारा अक्षरे लखवाना छे। અને હા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમે એનું ભાષાંતર પણ કરી શકો ગુજરાતીમાં કે ય છાતા હે, તો ય માટે આપણે આગળના પાઠ 4 માં શું શીખી ગયા, આપણે શીખી ગયા કે ય ને આ કહીશું, તો આ છત્રી છે અને પૂર્ણ વિરામ ગુજરાતીમાં મૂકીશું આ રીતના। એ પ્રમાણે વ છાતા હે એને લખી અને તેનું શું બનશે, તે છત્રી છે। तो आ